नमस्कार विद्यार्थी मित्रों, अत्यार सुधी तमे चेप्टर नंबर 3 एनी अंदर 3.5 सुधीना टॉपिक्स नो अभ्यास कर्यो। आज आपणे 3.5 प्रवेग एना विषे डिटेल माहिती मेळवीशुं। अत्यार सुधी तमे जे कई वात समझ्या ए शोर्ट मां आपणे कहीए तो तमने ख्याल छे के आ चेप्टर मां स्टार्टिंग आपणे कर्युं सुरेख पद पर थती गति थी, एटले के मात्र एक ज परिमाण नी अंदर थती गति जेने आपणे सुरेख एटले के सीधी रेखा मां थती गति विशेनो अभ्यास शुरू कर्यो, जेमां सौप्रथम आपणे केटलीक भौतिक राशिओ व्याख्यायित करी, जेम के आपणे अहींया कहीए पथ लंबाई, ત્યારબાદ આપણે સ્થાનાંતર અને ત્યારબાદ એ તમે સરેરાશ વેગ અને ઝડપ વિશે સમજ્યા, શોર્ટમાં કહીએ તો સરેરાશ વેગ, અને ત્યારબાદ તત્કાલીન વેગ, આટલા ટોપિક્સ વિશેની માહિતી મેળવી ડિટેલમાં। હવે આજે આપણે પ્રવેગ વિશેની માહિતી મેળવવાની છે। તો धारो के कोई एक कण एक्स बराबर जीरो थी पोतानी गति नी शुरुआत करे छे, त्यांथी ए टी वन समय एक्स वन जेटला अंतरे आवे छे अने तेना वेगनु मूल्य ए पण धन एक्स दिशा में छे एवुं धारी लईए, तो एनो वेग ते समय, कारण के वेग सतत बदलातो होई सके, तो धारो के टी वन समय तेनो जे वेग छे ए वी वन छे अने टी टू समय एटले के थोड़ा समय पछी ए एक्स टू अंतरे आवे छे त्यां तेनो वेग ए वी टू छे, जे पण पहला आपणे लईए के बन्ने वेग ए धन एक्स दिशामां छे, तो तेनो सरेराश प्रवेग केटलो थाय। तो सरेराश प्रवेग, तो पहला तो आपणे प्रवेगनी व्याख्या लईए के प्रवेग एटले वेगमां थता अथवा तो एकम समयमां वेगमां थता फेरफारने प्रवेग कहे। अहीं आपणे लीधेलो जे किस्सो छे एमां सुरेख पथ पर नी गतिमां टी वन समय एनो जे वेग आवेलो छे एक वी वन अने टी टू समय एनो जे वेग आवेलो छे ए वी टू छे, अने माटे आपणे व्याख्या पर थी एकम समय में वेग में थता फेरफार ने प्रवेग कहवाय, तो माटे आपणे सरेराश प्रवेग आ रीते व्याख्यायित करी सकीए के सरेराश प्रवेग एक्सेलरेशन इंग्लिश में प्रवेग ने कहवाय, अने एटला माटे ए एनो सिम्बोल आपणे आपीशुं, अने एना बे बाजु जे आ निशानी छे ए ग्रेटर देन लेस देन नी जे सरेराश प्रवेग रजू करे छे, जे तमे सरेराश वेग में पण समझ्या। तो सरेराश प्रवेग ए एना बराबर अहीं वी टू माइनस वी वन छेदमां टी टू माइनस टी वन, अने माटे आपणे कही सकीए के सरेराश प्रवेग ए इक्वल्स टू अहीं डेल्टा वी अपॉन डेल्टा टी, तो माटे सरेराश प्रवेग ए इक्वल्स टू डेल्टा वी अपॉन डेल्टा टी। हवे अहीं आ सरेराश प्रवेग એ સદિશ રાશિ છે, એટલે કે એ ધન દિશામાં પણ હોઈ શકે અથવા તો એ ઋણ દિશામાં પણ હોઈ શકે, એટલે જો વી ટુ ની કિંમત એ વી વન કરતા ઓછી હોય તો એ કઈ દિશામાં હશે, ઋણ દિશામાં હશે। તો અહીંયા સૌથી પહેલા સરેરાશ પ્રવેગ છે એ સરેરાશ પ્રવેગ સદિશ રાશિ છે, જો v2 is greater than v1 હોય તો પ્રવેગ એ ધન મળે છે। હવે કોઈ પણ સમીકરણ ફિઝિક્સમાં તમને કંઈ કહેવા માંગે છે એટલે એ શું કહેવા માંગે છે એ આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ, અથવા એને સમીકરણને આપણે સમજી શકતા હોવા જોઈએ કે એ કઈ ભૌતિક પરિસ્થિતિ રજૂ કરે છે, અને એટલા જ માટે આપણે એને કહીએ છીએ ભૌતિક વિજ્ઞાન। તો અહીંયા આ આપણને એવું કહે છે કે જો અહીંયા કણનો વેગ વી વન છે, ધન એક્સ દિશામાં છે, ત્યારબાદ એ અહીંયા જયારે આવે છે ત્યારે એનો વેગ વી ટુ છે, તો
તો એનો મતલબ જો વી ટુ ની કિંમત એના કરતા વી વન કરતા વધેલી હોય તો એનો મતલબ પ્રવેગ એની દિશા પણ ધન છે. એટલે તમે એક ઉદાહરણ લઈએ કે ધારો કે કોઈ સાયકલ લઈને જતું હોય અને જો તમે એને પેન્ડલ મારો એટલે કે એની સ્પીડ વધારો તો એનો મતલબ આપણે એના ઉપર જે ધક્કો લગાડીએ છે એ સાયકલની દિશામાં જ લગાડીએ છીએ. અને એનો મતલબ એ થયો કે એના ઉપર લગાડેલો પ્રવેગ એ ધન દિશામાં જ છે. અથવા તો આપણે કોઈ બાઇક લઈને જતા હોય અને આપણે એક્સિલેટર આપીએ તો એનો મતલબ એક્સિલેટર આપવાથી એનો વેગ વધે છે. એનો મતલબ આપણે એના ઉપરનો વેગ વધાર્યો અને એનો મતલબ એ થયો કે એના વેગમાં વધારો થયો તો એનો મતલબ કે પ્રવેગ આપણે એ જ દિશામાં આપ્યો છે એ આપણે કહી શકીએ. અને બીજું કે તમે પાંચમા ચેપ્ટરમાં એવું શીખશો કે એફ ઇક્વલ્સ ટુ એમ એ બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. એટલે ખરેખર તો પ્રવેગની જો આપણે મગજમાં ખ્યાલ આપણે રાખવો હોય પ્રવેગનો તો પ્રવેગ એટલે બળ ગુણ્યા પ્રવેગ, સોરી દળ ગુણ્યા પ્રવેગ એટલે બળ આપે છે. એટલે જે દિશામાં પ્રવેગ હોય છે એ દિશામાં વાસ્તવમાં તો બળ આપવામાં આવે છે. કારણ કે તમે જુઓ કે દળ એમ છે કોઈ પણ પદાર્થનું, દાખલા તરીકે સાયકલનું દળ છે એ તો અચળ રહેવાનું. તો જો આપણે એને પ્રવેગ ધન દિશામાં આપીએ તો એનો મતલબ એ થયો કે બળ પણ ધન દિશામાં આપ્યું કહેવાય. અને જો આપણે પ્રવેગ એને ઋણ દિશામાં આપીએ તો એ શું કહેવાય, બળ પણ ઋણ દિશામાં આપ્યું કહેવાય. તો અહીંયા જો વી ટુ ગ્રેટર દેન વી વન હોય તો પ્રવેગની કિંમત ધન મળે છે. એટલે કે જે દિશામાં વેગ છે એ જ દિશામાં અહીંયા આપણે પ્રવેગ મળે છે, અથવા તો ખરેખર તો આપણે એના ઉપર બાહ્ય બળ આપ્યું છે. હવે જો તમારી પાસે જો વી ટુ ઇઝ લેસ ધેન વી વન હોય, વી ટુ ઇઝ લેસ ધેન વી વન હોય તો પ્રવેગ એની કિંમત જે આવેલી છે એ ઋણ મળે છે. એટલે આ કયું ઉદાહરણ છે કે જો આપણે કોઈ પણ બાઇક કે એક્ટિવા કે એવું કોઈ પણ ટુ વ્હીલર લઈને જતા હોય, આપણે એના ઉપર બ્રેક લગાડીએ તો આપણો જે વેગ છે એમાં ઘટાડો થાય છે. એનો મતલબ એનું સ્થાનાંતર તો ધન દિશામાં છે, એનો વેગ પણ ધન દિશામાં છે, પણ એના ઉપર લાગતો પ્રવેગ એટલે કે બાહ્ય બળ, મેં તમને પહેલા જ એટલા માટે સમજાવ્યું જેથી તમારા મગજમાં એ વસ્તુ વધારે ક્લિયર થાય, એના ઉપર લાગતું બળ એ કઈ દિશામાં છે, વિરુદ્ધ દિશામાં છે, અને માટે એના પ્રવેગની કિંમત એ ઘટે છે. ક્લિયર? એટલા માટે પ્રવેગની કિંમત એ શું મળે છે, ઋણ મળે છે. તો આ ખ્યાલને આપણે આ રીતે સમજવાનો છે, માત્ર સૂત્રથી નહીં કે ભાઈ વી ટુ ગ્રેટર ધન વી વન હોય તો પ્રવેગ ધન, પણ કેમ ધન, ક્યારે ધન, કઈ સિચ્યુએશનમાં ધન, વી ટુ લેસ ધન વી વન હતો પ્રવેગ ઋણ, તો કઈ સિચ્યુએશનની વાત છે કે આપણા મગજમાં ક્લિયર હોય તો ફિઝિક્સમાં આપણને કોઈ તકલીફ પડે નહીં. તો આ રીતે આપણી પાસે પ્રવેગની કિંમત ધન પણ હોઈ શકે, એનો મતલબ એ ધન દિશામાં પણ હોઈ શકે અથવા એ ઋણ દિશામાં પણ હોઈ શકે. અહીંયા તમારે સમજવાનું છે કે પ્રવેગ ધન હોય એટલે એનો મતલબ એ થયો કે એના વેગમાં વધારો થશે, અને પ્રવેગ ઋણ હોય તો એના વેગમાં શું થશે, ઘટાડો થશે. હવે અહીંયા આપણને ચોપડીમાં એક ગ્રાફ આપેલો છે અને એ ગ્રાફ આપણને આ રીતે આપેલો છે, વી મીટર પર સેકન્ડ અને અહીંયા ટાઈમ છે ટી. યાદ રાખો આ શેના માટે આપેલો છે, તો આ સુરેખ પથ પર ગતિ કરતા કણ કે પદાર્થની ગતિ માટેનો જ આપેલો છે. એટલે ઘણાના ગ્રાફ દોરીએ તો એવું મગજમાં આવે છે કે ભાઈ એ કણ એ ગ્રાફ ઉપર ગતિ કરે છે, ગ્રાફ તો માત્ર એનું રિપ્રેઝન્ટેશન છે. કોનું? કે ભાઈ અહીંયાથી જેમ જેમ સમય વધે છે એમ એમ એના વેગની કિંમત છે એ કેવી રીતે બદલાય છે એ આપણે નોંધતા જઈએ. એટલે ધારો કે તમે અહીંયા ટી અને વી કેવી રીતે ગ્રાફ દોર્યો હોય, તો જો અહીંયા ધારો કે ટી વન ટી ટુ ટી થ્રી અને એને અનુલક્ષીને અહીંયા ગ્રાફ તેનો તત્કાલીન વેગ વી વન વી ટુ વી થ્રી ડેશ 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 ટી એન અને વી એમ, અને ત્યારબાદ આપણે અહીંયા વી મીટર પર સેકન્ડ અને ટી એ અહીંયા લઈએ આટલી સેકન્ડ, એની અંદર એ વી વિરુદ્ધ ટીનો ગ્રાફ આપણને આપેલો છે. તો એ ગ્રાફ આપણને એવો મળે છે કે જે 3.7 માં આપેલો છે. શરૂઆતમાં ધારો કે કણ ટી બરાબર 0 સમયે એનો વેગ 0 છે,
એટલે અહીંથી શરૂ કરે છે. એટલે એનો મતલબ એ થયો કે જો એ એક્સ બરાબર ઝીરો થી ગતિ શરૂ કરતો હોય તો એ સમયે એના વેગની કિંમત એ શું થાય છે, ઝીરો છે. એટલે કે શરૂઆતમાં એનો વેગ ઝીરો છે. ત્યારબાદ આપણને અહીંયા કીધું છે કે અહીંયા 2, 4, 6, 8 અને 10 તો ધીરે ધીરે અને અહીંયા આપણી પાસે જે વાય અક્ષ છે એમાં 5 મીટર પર સેકન્ડ, પછી અહીંયા 10, પછી અહીંયા 15, પછી અહીંયા 20 અને અહીંયા 25, પછી એની આગળ 30. હવે આને પણ તમે 5 સરખા ભાગમાં વહેંચી શકો તો 21, 22, 23, 24. ચોપડીમાં એવું કીધું છે કે અહીંયા ધીરે ધીરે એના વેગમાં વધારો થાય છે અને જયારે 10 સેકન્ડ આવે ત્યારે એનો વેગ એ 24 મીટર પર સેકન્ડ. એટલે આપણે જોઈએ તો આ રીતે એ આપણને ગ્રાફ મળે. તો આ 24 મીટર પર સેકન્ડ છે. આ રીતે ધીરે ધીરે એનો વેગ સમય સાથે વધે. ત્યારબાદ લગભગ 18 સેકન્ડ સુધી એનો વેગ અચળ રહે. એટલે 18 સેકન્ડ સુધી એનો વેગ અચળ રહે. તમે જયારે વાહન ચલાવતા હોય ત્યારે તમે એક્સિલેટર ઘણી વાર સ્થિર કરી દો છો, એ વખતે વેગ અચળ થઈ જાય છે. ખરેખર તો એ વખતે શું થતું હોય છે, તો એ 5મા ચેપ્ટરમાં તમે શીખશો કે આગળ લગાડવામાં આવતું બળ અને વિરુદ્ધ દિશામાં લાગતું ઘર્ષણ બળ એ એક સમાન રહે છે અને એટલા માટે એ વેગ એનો કેવો થઈ જાય છે, અચળ. તો એટલા માટે અહીંયા આપણે એની ચર્ચા પછી કરવાની છે, પણ અહીંયા 18 સેકન્ડ સુધી એનો વેગ એ અચળ રહે. એટલે કે અહીંયા 18 સેકન્ડ સુધી એનો વેગ અચળ રહે. આ તો ખાલી આપણે બિંદુઓ નક્કી કરવા માટે અહીંયા દોરેલો, પણ ગ્રાફ આ રીતે આપેલો છે. અને પછી 18 સેકન્ડે થી એનો વેગ ઘટી જાય છે અથવા ઘટવા માંડે છે અને 20 સેકન્ડ દરમિયાન એનો વેગ એ આ રીતે ઘટી અને ઝીરો થઈ જાય. તો આ રીતે આપણને ગ્રાફ આપ્યો છે કે ભાઈ જુદા જુદા સમયે એના વેગની કિંમત કેટલી થશે એ આપણને આ આલેખ ઉપરથી મળી જાય. તો હવે એના ઉપરથી આપણને એમ પ્રશ્ન પૂછ્યો છે, બધી કિંમતો આપી છે. તો પહેલો પ્રશ્ન આપણને એ છે કે 0 થી 10 સેકન્ડ દરમિયાન સરેરાશ વેગ શોધો. તો આના દરમિયાન સરેરાશ વેગ, તો એના માટે આપણે શું કરવું પડે, એવરેજ એક્સેલરેશન એ ઇક્વલ્સ ટુ અહીંયા શું થાય, ડેલ્ટા વી ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી, એના બરાબર અહીંયા V2 - V1/T2 - T1. તો જો T1 ઇક્વલ્સ ટુ અહીંયા કેટલી સેકન્ડ આવશે, 10 સેકન્ડ. T2 એના બરાબર કેટલા છે, તો સોરી T1 ઇક્વલ્સ ટુ 0 સેકન્ડ, T2 બરાબર અહીંયા 10 સેકન્ડ. પછી T1 ઇક્વલ્સ ટુ 0 સેકન્ડે એનો વેગ કેટલો છે, તો V1 ઇક્વલ્સ ટુ 0 મીટર પર સેકન્ડ અને V2 એના બરાબર અહીંયા 24 મીટર પર સેકન્ડ. તો અહીંયા 24 મીટર પર સેકન્ડ. અને તમે જુઓ કે અહીંયા વેગની કિંમત એ વધે છે. 0 સેકન્ડે એનો વેગ 0 મીટર પર સેકન્ડ છે, પણ 10 સેકન્ડે એનો વેગ કેટલો છે, 24 મીટર પર સેકન્ડ. તો 0 થી 10 સેકન્ડ દરમિયાન સરેરાશ વેગ કેટલો થાય, તો એ દરમિયાન જો આપણે અહીંયા સરેરાશ વેગ લઈએ તો એવરેજ વેગ ઇક્વલ્સ ટુ સોરી સરેરાશ પ્રવેગ લઈએ તો સરેરાશ પ્રવેગ એની જો કિંમત આપણે લઈએ તો એ સરેરાશ પ્રવેગની કિંમત એ ઇક્વલ્સ ટુ અહીંયા V2 - V1/T2 - T1. હવે ચલો V2 ની કિંમત કેટલી છે, 24 - 0, તો અહીંયા 24 - 0/10 અને એના બરાબર 2.4 અહીંયા મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રવેગનો એકમ શું થાય, તો અહીંયા તમે સીધું જ સમજી શકો છો કે ભાઈ પ્રવેગનો જે એકમ છે એ વેગનો એકમ શું થાય, મીટર પર સેકન્ડ/સેકન્ડ, તો એના બરાબર મીટર પર સેકન્ડ સ્ક્વેર, જે તમે 8મા 9મા ધોરણમાં પણ શીખીને આવ્યો છો, પણ તે છતાં અહીંયા ફરી. તો એનો મતલબ 0 થી 10 સેકન્ડ દરમિયાન સરેરાશ પ્રવેગ એ પ્લસ છે. કેટલો છે,
2.4 मीटर पर सेकंड स्क्वेर। पण याद राखो कि आ प्रवेग ए तत्कालीन प्रवेग नथी। जेम तमे आना आगला टॉपिक में शू कर्युं के तत्कालीन वेग शोधवा माटे तमे समयगाळो अत्यंत नानो ने नानो लेता गया अने परिणामे शू थयुं के जेम जेम तमे समयगाळो नानो लेता जाओ डेल्टा टी टेन्स टू जीरो तो ए वखते ते जग्यानुं अथवा तो तेज समयनुं तत्कालीन वेग आपणने मळे छे। बराबर तो आ सरेराश प्रवेग आपणे लीधो पण केटली सेकंडनो जीरो थी दस सेकंड। हवे जो तमे दस सेकंड थी वीस सेकंड वच्चे नो लो अथवा अठार सेकंड सुधी नो लो तो ए दरमियान शू थाय तो अहीं आपणी पासे दस सेकंड थी अठार सेकंड वच्चे नो सरेराश प्रवेग। तो जो आपणे सरेराश प्रवेग ए बंने वच्चे नो लईए तो एवरेज ऑफ ए इक्वल्स टू वी टू माइनस वी वन डिवाइडेड बाय टी टू माइनस टी वन। हवे जो अठार सेकंडे तो एनो वेग केटलो छे चौवीस ज छे, दस सेकंडे पण एनो वेग केटलो छे चौवीस ज छे। हवे अहींया मारे फरीथी वी वन वी टू लखवानी जरूर नथी, तमे समझी सको एम जो। तो अहींया जो टी वन बराबर दस सेकंड लईशुं, टी टू बराबर अठार सेकंड, पछी वी वन बराबर केटला चौवीस, वी टू बराबर पण चौवीस। तो एनो मतलब ए थयो કે અહીંયા ચોવીસ માઇનસ ચોવીસ છેદમાં અઢાર માઇનસ દસ અને ચોવીસ માઇનસ ચોવીસ ઝીરો થાય તો એનો મતલબ શું થાય કે ઝીરો મીટર પર સેકન્ડ સ્ક્વેર। હવે આનો મિનિંગ તમારે એ સમજવાનો છે કે દસ સેકન્ડે એનો વેગ ચોવીસ મીટર પર સેકન્ડ થયો, ત્યારબાદ અઢાર સેકન્ડ સુધી એનો જે વેગ છે એ ચોવીસ મીટર પર સેકન્ડ જ રહ્યો, અચળ રહ્યો। તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો વચ્ચે બદલાતો પણ નથી, પણ જો બદલાતો હોય અને પછી પણ ચોવીસ થાય તો પણ સરેરાશ પ્રવેગની કિંમત તો ઝીરો જ આવે, કારણ કે સરેરાશ પ્રવેગ એ સરેરાશ વેગની જેમ વચ્ચે એના વેગમાં કે પ્રવેગમાં શું ફેરફાર થયો એની માહિતી આપણને આપી શકતું નથી। એના માટે તમારે જો જે તે સમયે જો પ્રવેગ જોઈતો હોય તો તત્કાલીન પ્રવેગ આપણે લેવો પડે। પણ અહીંયા વેગમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કે નથી વેગ વધતો નથી વેગ ઘટતો, પણ એ વેગની કિંમત અચળ રહે છે। તો એનો મતલબ એ થયો કે પ્રવેગની જે કિંમત છે એ પ્રવેગની કિંમત ઝીરો કહેવાય, નથી ધન નથી ઋણ। પણ હવે આ ઉદાહરણમાં પ્રવેગની કિંમત ઋણ થાય છે એની વાત આપણે શોધવી છે। એટલે કે હવે જો તમને કોઈ એમ પૂછે કે ભાઈ અઢાર સેકન્ડે એનો વેગ તો આટલો, પણ વીસ સેકન્ડ એનો વેગ તો ઝીરો થઈ જાય છે, એટલે માત્ર બે સેકન્ડમાં એનો વેગ એ ચોવીસ મીટર પર સેકન્ડ થી ઝીરો મીટર પર સેકન્ડ થાય છે। તો આપણે એમ કહી શકીએ કે અહીંયા અઢાર સેકન્ડ થી વીસ સેકન્ડ વચ્ચે સરેરાશ પ્રવેગ જો આપણે લઈએ તો એ સરેરાશ પ્રવેગ અહીંયા એવરેજ ઓફ એ ઇક્વલ્સ ટુ અહીંયા વી ટુ માઇનસ વી વન છેદમાં ટી ટુ માઇનસ ટી વન। ચલો વી ટુ કેટલા છે તમારી પાસે, તો વી ટુ છે અહીંયા એ ઝીરો, અંતિમ વેગ કેટલો છે હવે ખાલી આટલો જ જોવાનો, તો અહીંયા ઝીરો છે તો માટે વી ટુ ઇક્વલ્સ ટુ અહીંયા ઝીરો માઇનસ વી વન, વી વન એટલે શું થાય અહીંયા ચોવીસ છેદમાં ટી ટુ માઇનસ ટી વન। તો ટી ટુ એટલે કેટલા છે, તો વીસ માઇનસ અઢાર, તો એનો મતલબ એ થયો કે માઇનસ ચોવીસ છેદમાં બે અને માટે માઇનસ બાર મીટર પર સેકન્ડ સ્ક્વેર। તમે જુઓ વી ટુ માઇનસ વી વન છેદમાં ટી ટુ માઇનસ ટી વન, વી ટુ એટલે કે અંતિમ વેગ ઝીરો છે, પ્રારંભિક વેગ એટલે કે અઢાર સેકન્ડે જે વેગ છે એ ચોવીસ છે, તો ઝીરો માઇનસ ચોવીસ છેદમાં વીસ માઇનસ અઢાર એટલે કે ટી ટુ માઇનસ ટી વન બરાબર માઇનસ ચોવીસ અપોન ટુ, એના બરાબર માઇનસ બાર મીટર પર સેકન્ડ સ્ક્વેર। તો અહીંયા સરેરાશ પ્રવેગની કિંમત શું આવી, ઋણ આવી, કેમ, કારણ કે એનો મતલબ એ થયો કે અઢાર સેકન્ડ થી વીસ સેકન્ડ વચ્ચે એ કણ પર કોઈ પણ રીતે બ્રેક એપ્લાય થઈ હશે
ब्रेक मारी एटले एनो मतलब प्रवेग एना करता एनी वेगनी दिशा करता विरुद्ध दिशा में मळ्यो अने माटे वेग में घटाडो थयो अने माटे प्रवेगनी दिशा ऋण आई। प्रवेगनी दिशा ऋण आई एनो मतलब ए थयो कि एनो वेग तो आ दिशा में हतो बराबर, पण प्रवेगनी दिशा कारण के वेगनी दिशा ने आपणे धन लीधी छे, ध्यानथी समजो, अहीं वेगनी दिशा ने आपणे शुं लीधी छे धन, अने जो प्रवेगनी दिशा ऋण आई तो एनो मतलब एना ऊपर लागतो प्रवेग एटले के एना ऊपर लागतो बळ, एवुं मगजमां याद राखवानुं तो आ कॉन्सेप्ट एकदम सरळताथी समजाशे। एना ऊपर लागतो बळ ए कई दिशामां छे, विरुद्ध दिशामां छे, अने एना ऊपर लागतो बळ जो विरुद्ध दिशामां होय तो स्वाभाविक रीते एना वेगमां शुं थाय, घटाडो थाय, बराबर। तो माटे आपणे अहींया कही शकीए कि प्रवेगनी जे किंमत छे ए अहींया शुं आवेली छे, ऋण छे, बराबर, એટલે કે વેગમાં ઘટાડો થાય છે। અને હવે આપણે વાત કરીએ તત્કાલીન પ્રવેગની, ત્યારબાદ એના આના બીજા લેક્ચરમાં આપણે એમાં આપેલા ગ્રાફ વિશે ડિટેલમાં ચર્ચા કરીશું આ ટોપિકમાં। તો સૌ પ્રથમ આપણે જો અહીંયા લઈએ તત્કાલીન પ્રવેગ, તો તત્કાલીન પ્રવેગ એટલે શું, તો જો ધારો કે ફી વિરુદ્ધ ટીનો ગ્રાફ છે, તો એની અંદર આપણે એને બતાવીએ પહેલા મેથેમેટિકલ રીતે આપણે જતા રહીએ કે જો આપણે અહીંયા લઈએ તત્કાલીન પ્રવેગ, તો તત્કાલીન પ્રવેગ જો આપણે કહીએ એ તો એના બરાબર અહીંયા લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો, એટલે જો ધારો કે તમારે 4 સેકન્ડ એનો વેગ કંઈક આટલો છે, ધારી લઈએ કે 5 મીટર પર સેકન્ડ, હવે 4 સેકન્ડ જ પ્રવેગ કેટલો છે એ જોઈતું હોય તો પહેલા T1 અને T2 આટલા મોટા લીધા, પણ તમે આગલા ઉદાહરણમાં જોઈ ગયા છો અને તે છતાં અહીંયા તમને સમજાય દો કે જો તમે T1 બરાબર અહીંયા જો T1 બરાબર અહીંયા 4 સેકન્ડ લીધું તો T2 બરાબર અહીંયા 4.000000000000 તમે અબજો ઝીરો મૂકો અને પછી તમે 1 મૂકો તો પણ એ સમયગાળો કેટલો સૂક્ષ્મ થયો। હવે કોઈ કેટલો સૂક્ષ્મ સમયગાળો લઈ શકે એનું માપ એ તો નક્કી જ નથી, કારણ કે કોઈ કહે કે હું 1 કરોડ ઝીરો મૂકીશ, કોઈ કે હું 2 કરોડ ઝીરો મૂકીશ, કોઈ કે હું 1 અબજ ઝીરો મૂકીશ, કોઈ કે હું આજીવન ઝીરો મૂકીશ અને પછી 1 મૂકીશ, તો એ સમયગાળો કેટલો બધો નાનો થયો। તો એ વખતે તમને જે જવાબ મળે એ જવાબ એ તે જ સમયનો શું આપે, એટલે કે જો આને હું T1 કહી દઉં, હવે આલેખ ઉપર પણ તમને સમજાવી દઉં, આ T1 થયો ખૂબ નાનો સમયગાળો, એટલો બધો નાનો, તો T2 એકદમ નજીક આવી જાય, તો એ વખતે થોડો દૂર દોરું છું સમજાવવા માટે, ધારો કે અહીંયા થોડોક દૂર આવ્યો, તો એ વખતે વેગ V1 છે અને બીજો વેગ શું થાય V2, બરાબર કે નહીં, તો જો તમે આમ લાઈન દોરો તો આટલેથી આટલો ભાગ શું આપે ડેલ્ટા V, આટલેથી આટલો ભાગ શું આપે ડેલ્ટા ટી, અને સમયગાળો નાનો લેવાની કોઈ લિમિટ જ નથી, પણ જેમ જેમ તમે વધારે ઝીરો મૂકતા જાઓ, ધારો કે કોઈ કે અબજ ઝીરો, કોઈ કે એનથી વધારે ઝીરો, એનથી વધારે ઝીરો પછી 1 મૂકીએ, તો એનો મતલબ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો એના તરફ જાય છે, ઝીરોની તરફ જાય છે, ટેન્સ ટુ એટલે ના તરફ જવું, બરાબર, ઇંગ્લિશમાં આપણે લખીએ કે ટેન્સ ટુ ઝીરો, બરાબર, એટલે ઝીરો તરફ જાય છે પણ ઝીરો થતો નથી, બરાબર, ડેલ્ટા ટી ની કિંમત ઝીરો લેવાની નથી પણ ઝીરોની અત્યંત નજીક, જેમ તમે ઝીરોની અત્યંત નજીક એટલે નાનો સમયગાળો લેતા જાઓ એમ તે સમયનો પ્રવેગ મળે, અને એટલા માટે અહીંયા લખીએ છીએ કે ડેલ્ટા વી ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી, અને જો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી હોય તો આ જે સ્વરૂપ છે એ વિકલનમાં ફેરવાઈ જાય છે, શેમાં ફેરવાઈ જાય છે વિકલનમાં ફેરવાય છે। હવે એ કામ આપણે મેથેમેટિક્સને આપ્યું છે કે એના વિકલનના સૂત્રો કેવી રીતે તારવવા, એટલે મેથ્સ આપણને એ આની અંદર ખૂબ મદદરૂપ થાય છે, બંને એકબીજાના પૂરક છે, તો એટલા માટે વિકલનમાં ફેરવાય છે, અને માટે તત્કાલીન પ્રવેગ એ ઇક્વલ્સ ટુ આપણે આ નામ લખીએ છીએ ડીવી બાય ડીટી, જેને આપણે એમ કહીએ છીએ કે વેગનું સમયની સાપેક્ષે વિકલન, ની સાપેક્ષે સમયની સાપેક્ષે વિકલન,
तो आपने जे जे समय नो प्रवेग आपे छे अने ए प्रवेग नी किंमत पण एनी किंमत पण जो धन होय एटले के जो वीनी किंमत नी दिशा मां ज होय तो अहींया आपणे स्पष्टता पण करी लेवी पड़े कि जो वी धन होय एटले के वेग नी दिशा ने आपणे धन लीधी होय ध्यान थी समझो कोई एवा होय के वेग नी दिशा ने ऋण पण ले बराबर तो ये तो स्वतंत्रता छे तो आपणे स्पष्टता करवी पड़े कि जो वेग नी दिशा धन होय એટલે આ દિશાને આપણે ધન લીધી જે દિશામાં જાય છે એ બરાબર અને જો પ્રવેગની દિશા પણ ધન હોય પ્રવેગની દિશા પણ ધન હોય તો વી વધે તમને ખ્યાલ છે કે યામક્ષ પદ્ધતિ તમે ગમે તે રીતે પસંદ કરી શકો છો એટલે કોઈ એમ કે ના મારે આ દિશાને ઋણ એક્સ લેવી છે કેમ તો ઋણ એક્સ લઈ શકાય બરાબર પણ એ પ્રમાણે પછી ધન એક્સ ને એ બધું એ વિષમગળી દિશામાં સેટ કરવું પડે એટલે કે અહીંયા એક્સ વાય અને ઝેડ તો એ યામક્ષ પદ્ધતિ કઈ દિશામાં હોવી જોઈએ વિષમગળી દિશામાં હોવી જોઈએ તો અહીંયા જો વી ધન હોય તો એની કિંમત પણ જો ધન હોય તો વેગની કિંમત વધે છે એટલે કે જો વેગની દિશામાં તમે પ્રવેગ આપો એટલે કે બળ આપો તો વેગનું મૂલ્ય વધે છે અને માટે વેગની કિંમત ધન છે અને જો તમારી પાસે વી ઋણ છે બરાબર સોરી વેગ વી તો ધન જ છે પણ જો એની કિંમત જો અહીંયા ઋણ હોય તો અહીંયા વેગ વી ની કિંમત છે એ શું થાય છે ઘટે છે એટલે કે બળ જો વિરુદ્ધ દિશામાં લાગતું હોય તો એની કિંમત છે એ શું થાય છે ઘટે છે તો આ ઉપરથી આપણે અહીંયા સરેરાશ પ્રવેગ તત્કાલીન પ્રવેગ અને તેની દિશાઓ વિશેનો અને આલેખ વિશેનો સંપૂર્ણ ગ્રાફ જે છે એ પણ સમજ્યા તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડા આના ટોપિકમાં થોડા ગ્રાફ વિશે ચર્ચા કરીએ જે પણ ઇન્ટરેસ્ટિંગ છે તો એની આપણે ચર્ચા કરીશું પણ સરેરાશ પ્રવેગ વિશેની સમજૂતી અને તત્કાલીન પ્રવેગ વિશેની સમજૂતી અહીંયા સંપૂર્ણપણે પૂર્ણ થઈ